अमदावाद शहर क्राइम ब्रांच संयुक्त पुलिस कमिश्नर नाओ व्यापारियों विश्वघात छेतरपिंडी संबंधी थता गुनाओ शोधी काढ़वा जरूरी सूचनाओं मार्गदर्शन आपेल हतो चुकवता विश्वघात छेतरपिंडी करेली अरजी आर्थिक गुना निवारण शाखा क्राइम ब्रांच छेतरपिंडी करेल होवानुं वेपारीओं ने निवेदन तेमज पुरावा ने आधारे जणावी आव्यु छे। જેથી આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી વધુ પુરાવા મેળવવામાં આવેલ અને અરજી તપાસના અંતે ગુનાહિત જણાઈ આવતા આ અંગે ડીસીબી પોલીસ સ્ટેશન એ પાઠ જે કલમ તે મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં કામે સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવા સારું અલગ અલગ બે ટીમો બનાવવામાં આવેલ છે। જેમાં એક ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચવી રાવલ તથા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ અણદુભાઈએ ટેકનિકલ એનાલિસિસ કરીને તથા હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ બળવંતસિંહ તથા જલાભાઈ ભાઈ આનંદ ભાઈ મનસુખ ભાઈ અને પિયુષ કુમાર શેન્તી ભાઈ નાઓ એ ફિલ્ડ વર્ક કરી બંને ટીમોએ એકબીજા સાથે સંકલન જાળવીને આરોપીઓ શનિ વિનુભાઈ વનારા ઉમ્ર વર્ષ 23 વિનુભાઈ ખીમજીભાઈ વનારા ઉમ્ર વર્ષ 52 તથા નિકુલને ઝડપી પાડ્યા હતા। કાપડના વેપારીઓએ સાથે વિશ્વઘાત અને છેતરપિંડી કરેલ હોય તેનો ગુનો દાખલ કરીને આરોપીઓની અટક કરીને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એચવી રાવલ હાલ તો ચલાવી રહ્યા છે। અત્રે અમદાવાદ સિટી પોલીસને માનનીય સીપી સાહેબ તરફથી સૂચના મળેલી કે કાપડના કે વેપારી હોય કે કોઈપણ વેપારી હોય તેમની સાથે ચીટિંગ થતી હોય ફ્રોડ થતા હોય એવા તમામ કેસો શોધી કાઢવા અને તેને આપણે સત્વરે નિકાલ લાવો કે ઉકેલ લાવો એમની સાથે થયેલા ચીટિંગના અને ફ્રોડના કેસો બાબતે અમારી તપાસ ચાલુ હતી। જે દરમિયાન અમને કાલુપુર રેવડી બજારના એક વેપારીની અરજી મળી ઈઓડબલ્યુ ખાતે ઈઓડબલ્યુ ક્રાઇમ બ્રાન્ચ ખાતે અને જેની તપાસ દરમિયાન તેમની તપાસમાં આશરે 4 કરોડનો માલ કાપડનો માલ લીધેલો એક ફોર્મ બનાવેલી એમને વિશ્વાસ સંપાદન કર્યો માલ ઉધારમાં લીધો વિશ્વાસ કેળવ્યો અને એ માલના અડધા જ પૈસા એટલે કે 2 કરોડ જેટલી રકમ ચૂકવી બીજી રકમ નહીં ચૂકવી અત્રેથી એ ભાગી ગયેલા। જે અરજી તપાસમાં મળી તપાસમાં મળ્યા બાદ તપાસ કરતાં 1 કરોડ 91 લાખ જેટલી રકમ બાકી નીકળતી હતી જે તપાસ બાદ 2 કરોડ 9 લાખ જેટલી રકમ જે નિવેદનો અને પુરાવાના આધારે અમને એના પુરાવા મળ્યા ત્યારબાદ આરોપીની અહીંયા અત્રે ગુનો નોંધવામાં આવ્યો અને ગુનો નોંધ્યા બાદ આરોપીની શોધખોળ કરી ટેકનિકલ એનાલિસિસ અને અન્ય ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે અને આ રીતે બીજા કોઈ પણ આરોપીના નામ છે સની વિનુભાઈ વંદરા વિનુભાઈ વંદરા અને નિકુલ વિનુભાઈ વંદરા ત્રણેય મૂળ રહેનાર છે રાણપરડા તાલુકો પાલીતાણા અને જિલ્લો ભાવનગર હાલ સુરત ખાતેથી મળી આવેલ છે। જો આ 3 આરોપીઓએ અન્ય કોઈ પણ જગ્યાએ ક્યાંય આવો ગુનો કરેલ હોય કે આચરેલ હોય કોઈ પણ વેપારી સાથે છેતરપિંડી કે વિશ્વાસઘાત કરેલું હોય તો તે પણ માહિતી આપવા માટે અને અત્રે અમારો સંપર્ક કરવા માટે ઈઓડબલ્યુ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવા વિનંતી છે। આશરે 21 વેપારી છે અત્રે 1 વેપારીની ફરિયાદ હતી ત્યારબાદ તપાસ દરમિયાન બીજા પણ 20 વેપારીની અમારા ધ્યાને આવ્યું અને એ તપાસ બાદ પુરાવા મળતા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। એપ્રિલ 2021થી અમને શરૂઆત કરેલી એપ્રિલ 2021થી 2022 સુધી ત્યારબાદ અમને અરજી મળી અને અરજી બાદ તપાસ હાથ ધરી અને તપાસ હાથ ધર્યા બાદ એનો ગુનો નોંધવામાં આવેલો। 22 છે 4 કરોડ જેટલી ચીટિંગ હતી એમાંથી 2 કરોડનો ચૂકવણી થયેલી 2 કરોડની ચૂકવણી થયેલ નથી 2 કરોડ 9 લાખ 4,443 રૂપિયા। સંજીવ રાજપૂતનો રિપોર્ટ S9 ન્યૂઝ અમદાવાદ।